કોરોનાના કારણે દોઢ વર્ષ કરતા વધુ સમયથી શાળાઓ બંધ રહી છે અને હવે ધીમે ધીમે પ્રત્યક્ષ શિક્ષણની શરૂઆત કરવામાં આવી છે ત્યારે વડોદરામાં શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓ માટે સોલાર બસમાં શાળા શરૂ કરવામાં આવી વિદ્યાર્થીઓએ નથી જવું પડતું શાળાએ ઘર નજીક બસમાં જ મળી રહ્યું છે શિક્ષણ સોલાર બસમાં ચાલી રહ્યા છે સ્માર્ટ ક્લાસ વડોદરામાં મહાનગર શિક્ષણ સમિતિની શાળાઓના વિદ્યાર્થીઓ માટે અનોખી સોલાર સ્કૂલ બસ શરૂ કરવામાં આવી છે જે બસ જુદા જુદા વિસ્તારોમાં લઈ જવામાં આવે છે અને વિદ્યાર્થીઓને સ્માર્ટ શિક્ષણ આપવામાં આવે છે બસમાં કમ્પ્યુટર ઇન્ટરનેટ પ્રોજેક્ટર અને એસી જેવી અત્યાધુનિક સુવિધા ઉભી કરાઈ છે અને વર્ગખંડની જેમ બાળકોને શિક્ષણ અપાઈ રહ્યું છે ચાર જ્ઞાનકુલ કા પ્રોજેક્ટ હે જેસે હમ ઉસ ઉસ ઉસી તરીકે સે ઉસકો પઢા રહે સ્માર્ટ ક્લાસ હે સ્માર્ટ લેબ હે લેબોરેટરી ઓર ઉસકે સાથ હમારે પુસ્તકાલય યાની લાઇબ્રેરી ભી હે વડોદરાના ભાથુજી નગર સોનિયાનગર ગુડાના મકાન બ્રહ્માનગર રાજીવનગર દરજીપુરા અને વણજારા ટેકરી સહિતના વિસ્તારોના 348 થી વધુ બાળકોને કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ભણાવવામાં આવી રહ્યા છે આમ તો 2018 થી જ આ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી પરંતુ કોરોના મહામારીના કારણે પ્રત્યક્ષ શિક્ષણ અપાઈ શક્યું ન હતું જેથી સોલાર બસ વડે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું પરંતુ હવે કોરોનાના કેસ ઘટતા છેલ્લા 2 મહિનાથી આ ઓફલાઈન શિક્ષણની શરૂઆત કરવામાં આવી છે વડોદરાથી અંજલિ દવે સાથે બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ